गुजरात માંથી દારૂબંધી દૂર કરવા બાબતે સમાજવાદી પાર્ટીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઉદ્યોગપતિઓની હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલના દરોડા બાદ અનેક જગ્યાએથી દારૂબંધી દૂર કરવાનો સૂર વહ્યો છે, ત્યારે સમાજવાદી પાર્ટી પણ ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવા આજરોજ પોતાના ગણ્યા ગાંઠ્યા કાર્યકરોને લઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. પોલીસ કમિશનર બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ વિનોદ શાહ હવે મુખ્યમંત્રીને પણ દારૂબંધી દૂર કરવા રજૂઆત કરવા જશે. ગુજરાતમાં જે દારૂબંધી છે એ નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. કઈ રીતનું આવેદનપત્ર આપવાનું? આશ્ચર્યજનક એ જ કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવો, આ આશ્ચર્યજનક છે. આ સમાજવાદી પાર્ટી માત્ર એક જ એકમાત્ર એવી પાર્ટી છે જે ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાની વાત કરે છે. બધી જ પાર્ટીઓવાળા મોસ્ટ ઓફ દારૂ પીએ છે. કોંગ્રેસવાળા ભાજપવાળા દારૂ પીએ છે, પણ ખાલી મોટી મોટી વાતો કરવાની, સ્ટેજ ઉપર પ્રજાને ગુમરાહ કરવાની અને અંદર ખાને બધા જલસા કરવાના એ પ્રજા જાણે છે અને બધા જ જાણે છે. બરાબર, આ નેતાઓ આ રીતનું જે કરે છે એના કરતાં ગુજરાતમાં દારૂની ખુલ્લે ખુલ્લેઆમ દારૂ વેચાય, વેચાણ થવું જ જોઈએ, એ અમારી માગણી છે. આશ્ચર્યજનક આવેદનપત્ર છે, પ્રોગ્રામ નથી. આવેદનપત્ર દારૂબંધી દૂર થશે એવું હું નથી કહેતો, એ તો સરકારને નિર્ણય લેવાનો છે. આ તો અમારી ખાલી માગણી છે, એ અમે કમિશનર શ્રીને જણાવવા જઈ રહ્યા છે.